Hello everyone. Standard 8, chapter number 12. Ravan Mithyabi Mai. Barabar. Aaj ye che tamaru padya enu su naam che title su che Ravan nu Mithyabi Mai. Ele ke Ravan nu Mithyabi Mai. Mithyabi Mai ne apne shu kahi shakay bijo arth enu saman arth ke khotu abhiman. Adambar kare ne khota e rite. पेला सीता माता जे छे बराबर एमने शू खाय छे के एमने पड़ाव माटे शू स्वयंवर रचाय छे बराबर के जे पण राजा एम के पेलू धनुष ने पे उपाड़ी सकशे बराबर एने चाप चढ़ावी ने जे पेलू तीर जे छोड़ी ने टांकवानो जे होय छे आंखमां माछली आंखमां बराबर ए भी केवी रीते नीचे पाणीमां जोईने बराबर तो ए जे छे ए आखो जे प्रसंग जे छे के आ पद्यनी अंदर रचीने कोणे आप्यो छे कया कविए गिरधर दासे સરસ રીતે એમ કે આ પદ્યની અંદર એનું આખું આલોકન કહેવાય ને કે આખું આવરણ અંતે લઈ લીધું છે કે કેવી રીતે સુંદર રીતે આખું રચીને આપ્યું છે પણ અહીંયા આ જે પદ્યની અંદર જે પ્રસંગ લેવામાં આવ્યો છે એ કયો છે એ રાવણનો છે કે જે અટ્ટહાસ્ય કરે છે એમ કે હું તો એમ કે બહુ જ બળવાન છું રાવણ હંમેશા શું છે એને અભિમાન જ હંમેશા રહ્યું છે અંત સમય સુધી પણ એને એનું અભિમાન રહ્યું છે બરાબર એ જ આખું અભિમાન કે આખા પદ્યની અંદર આ ગિરધરદાસે તમને બતાવવામાં આવ્યું છે ગિરધરદાસે સરસ રીતે રચના કરી આપી છે કે જેમ રાવણ જે સીતાનું જે કહેવાય ને કે એક સ્વયંવરમાં જે પેલા ધનુષ ઉપાડવા માટે જે બહુ જ બધા એમ આડંબરો કરે છે અટ્ટહાસ્ય કરે છે ઉપહાસ કરે છે કે આગળ એમ કે મારી એમ કે મારા બળવાન મતલબ હું બળવાન છું કે મારી આગળ ધનુષની તો સી દિશા કે શું એમ કે આ ધનુષ અંદર એમ કે હું તો તરત લીધે એમ કે ઉચકી શકીશ અને સીતા એમ કે મારી થઈ જશે બરાબર પણ અહીંયા તો આખો પ્રસંગ જે અનેરો છે એમ કે બની જાય છે બરાબર તો એ આખો પ્રસંગ આ કાવ્યની અંદર તમને દર્શાવવામાં આવ્યો છે બરાબર તો આ રાવણનો મિથ્યાભિમાન એ કવિ તો ગિરધરદાસ છે બરાબર પણ ગિરધરદાસ એ સમયકાળ પહેલા એમ કે થઈ ગયા છે કે એની કોઈ જન્મ તારીખ કોઈને પણ એમ કે ખ્યાલ નથી પણ એમનો જે જન્મનું જે વર્ષ હોય ને એ ખ્યાલ હોવાના કારણે અહીંયા ખાલી એમનો ફક્ત જન્મનો જે ઈસવીસન જે સાલ હોય એ આપી છે અને મૃત્યુમાં પણ એમની જે સાલ હોય એ જ આપી છે તારીખ છે નહીં બરાબર તો ગિરધરદાસનો જન્મ ઈસવીસન 1786 શું કહેવાય આને 87 ને 87 બરાબર આ ખાસ રાખવાનું 87 89 ગુજરાતીમાં બોલતા પણ આવડવું જોઈએ બરાબર એટલે કે તેમનો ગિરધરદાસનો જન્મ 1787માં થયો હતો તેમનું મૃત્યુ 1852માં થયું હતું બરાબર તો આ પદ્યનો પ્રકાર કયો છે આ સાહિત્યનો પ્રકાર કયો છે શું છે એનો સાહિત્ય પ્રકાર કાવ્ય કથા એક કાવ્ય કથા છે બરાબર અહીંયા જેટલા પણ શબ્દાર્થ દેખાય એ બધા જ સાથે સાથે લખવું જોવાનું છે નોટબુકમાં આજનું જે ચેપ્ટર છે એનું હેડિંગ આપવાનું છે બરાબર અને સરસ રીતે જે રીતે મેં લખ્યું છે એ રીતે લખીને પછી નીચે હેડિંગ આપવાનું છે કે શબ્દાર્થ બરાબર એટલે સાથે સાથે શબ્દાર્થ પણ લખતું જ જવાનું છે આપણે જોઈએ ગિરધરદાસનો થોડો ટૂંકમાં પરિચય અને આ કાવ્યનો પણ થોડો ટૂંકમાં પરિચય જોઈશું પછી પઠણ એનું કરીશું અને સમજતા પણ સાથે સાથે જઈશું ચેપ્ટર નંબર 12 બારણ જો શું કહે છે કે ચેપ્ટર નંબર 12 રાવણનું મિથ્યાભિમાન મિથ્યાભિમાન એટલે કે ખોટું અભિમાન અથવા તો ખોટી બડાઈ કવિ છે ગિરધરદાસ ગિરધરદાસનો જન્મ 1787 ને અવસાન 1852માં થયો કવિ ગિરધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો તેમના પિતાનું નામ ગરબડદાસ ગિરધરકૃત રામાયણ અને રાજસૂય યજ્ઞ તેમના જાણીતા પુસ્તકો છે ગિરધર
मौलिक कल्पित के ऐतिहासिक कथा नु विशद रीते आलेखन करे छे अने ए रीते कथा निरूपण नो निराळो रस पैदा एम के करे छे। बराबर, आपने थोड़ो घणो टूंकमां परिचय जोयो। बराबर, तो हवे आपणे पद्यनो थोड़ो टूंकमां परिचय जोईशुं कि सीताना स्वयंवर माटे जनक राजाए दरबार शिवजीए आपेलू त्रंबक, त्रंबक एटले के धनुष नामनू एटले के शिवनू धनुष। बराबर, त्रंबक एटले के शिवनू धनुष, एम के शिवनू जे धनुष जे छे ए त्यांनो मूक्यो हतो અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડી શકશે તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે। લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં ત્યાં આગળ હાજર રહ્યો હતો। તેને પોતાના બળનું અભિમાન હતું, એટલે કે ખોટું જે અભિમાન કહેવાય ને, એટલે કે ખોટું અભિમાન હતું। એ રુવાબ વેર ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ્ય ઉપડ્યું ને તે ધનુષ્ય તળે દબાઈ ગયો। ધનુષ્ય તો પડી ગયો પણ ધનુષ્યની નીચે હેરોયો પણ એમ કે રાવણ દબાઈ ગયો, તેની ભારે ફજેતી થઈ ગઈ। કારણ કે પોતે બહુ જ એમ કે આડંબરો કરતો હતો, ખોટી બડાઈઓ મારતો હતો, ધનુષ તો પડી પડ્યો એની ઉપર પણ એ પણ એટલે ધનુષ્યની નીચે દબાઈ ગયો। આ જોતા સભામાં જેટલા પણ જે હતા એ બધાએ આ જોયું, એના કારણે બધાની રાવણની શું થઈ ગઈ, ફજેતી થઈ ગઈ, એટલે કે માન જતું રહ્યું। એ પ્રસંગ કવિએ આ કાવ્યમાં સરસ મજાનું સુંદર વર્ણન કરીને આપ્યું છે। બરાબર, હવે આપણે આ પદ્ય જોઈશું, કાવ્ય જોઈશું। અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ, બધાએ ટેક્સ્ટ બુક હાથમાં જ રાખવાની છે અને જે જે સમજાવું એ લાઈન તમારે નોટ ડાઉન કરતું જવાનું છે, તો જ તમને ખ્યાલ આવશે। બરાબર, અને પ્રસંગની રીતે જો તમે યાદ રાખશો તો ઇઝીલી તમને ક્વેશ્ચન આન્સર આવડશે। બરાબર, અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ, અલ્યા જનક તે શું પણ કર્યું છે, કહે મુજને આજ। એટલે કહે છે કે એ સમયે રાજા રાવણ અભિમાન કરતા બોલ્યો, અલ્યા જનક આજે તું મને કહે કે તે શી પ્રતિજ્ઞા લીધી છે। જનક રાજાને પૂછે છે રાવણ રાજા કે તે શી પ્રતિજ્ઞા લીધી છે। તવ વિદેહે ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ, જ્યારે જનક રાજાને રાવણ પૂછે છે કે તમે શું પ્રતિજ્ઞા લીધી છે, તરત ત્યારે તરત જ જનક રાજાએ ત્રંબક નામનું ધનુષ, એટલે કે શિવજીનું જે ધનુષ્ય જે છે એ રાવણને ત્યાં આગળ શું કર્યું, બતાવ્યું। તત્કાળ એટલે કે તરત જ। બરાબર, હવે નેક્સ્ટ લાઈન, એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે વર માણજો। જનક રાજા શું કહે છે રાવણ રાજાને, કહે છે કે જે રાવણ એમ કે જે શિવજીનું જે ધનુષ્ય જે બતાવ્યું અને તરત જ જનક રાજા કહે છે કે આ ધનુષ્યને જે ઉઠાવે તેને કન્યા એટલે કે સીતા વરમાળા પહેરાવશે, આરોપે વરમાળા એટલે કે પહેરાવશે, વરમાળા પહેરાવશે। એવું સાંભળીને અટ્ટ હાસે હસ્યો રાવણ રાય, જો શું થાય છે કે આવું સાંભળીને તરત જ એકદમ અટ્ટ હાસે હસ્યો રાવણ રાય, એટલે કે આ એવા વચન સાંભળીને જનક રાજાના આ વચન સાંભળીને રાજા રાવણ ખડખડાટ એમ કે હસ્યો અને તેણે કહ્યું, કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય, મેં તો જો કેવું અભિમાન છે ને કે કૈલાસ જેવો પર્વત પણ એમ કે મેં હલાવીને નાખ્યો છે, ત્યાં ધનુષ્યની શી વિશાળ, જો રાવણનું અભિમાન અહીંયા હવે આપણને જોવા મળે છે કે અહીંયા શું કહે છે રાવણ કે આ કૈલાસના પર્વતની આગળ તો એમ કે આ ધનુષ્યની શી એમ કે વિશાળ છે। મેં અમર બંદીવાન કીધા, જો રાજા શું કહે છે રાવણ કે શું કહે છે જનક રાજાને કે મેં અમર બંદીવાન કીધા, હું રાવણ બળ્યો સત્ય, મેં દેવોને કેદ કર્યા છે। જો રાજા રામ તો આવું અભિમાન કરતા જ નથી, પણ અહીંયા તો રાવણ જે છે ખૂબ અભિમાન એમ ભરેલું ને ભરેલું જે છે એ એમને અહીંયા છતું
થાય છે કોની સામે જનક રાજાની સામે તો જનક રાજાને શું કહે છે કે મેં તો એમ કે દેવોને કેદ કર્યા છે અમર એટલે કે દેવો બંદીવાન એટલે કે શું કહેવાય એને કેદી કે મેં દેવોને કેદ કર્યા છે હું રાવણ જ સાચો બળવાન છું જો પોતાની જાતે જ કહે છે કે હું રાવણ જ પોતે એમ કે બળવાન છું મારા જેવું કોઈ બળવાન નથી જો કેટલું બધું અભિમાન છે રાવણને પછી શું કહે છે કંદુકની પેરે ઉછાળું મેરું મંદ્રાચળ પર્વત જો શું કહે છે કંદુક કંદુક એટલે કે દળવું પેરે એટલે કે એની પેઠે જેમ બરાબર બંને શબ્દ થાય પેરે એટલે કે પેઠે અથવા તો જેમ મેરું એટલે કે એક પર્વત છે મેરું નામનો એક પર્વત છે મંદ્રાચળ પર્વત એટલે કે સમુદ્ર મંથનનો જે રવૈયો હતો ને સમુદ્ર મંથન જે થતો હોય એનો રવૈયો એક પર્વત સમુદ્ર મંથન જે પથ્થરમાંથી જે પર્વતમાંથી થતું હતું એમ કે એ પર્વત એટલે કે એક પર્વત છે એટલે કે કહે છે રાજા રાવણ જે છે રાવણ રાજા એ શું કહે છે જનક રાજાને કે રમવાના દાડાની જેમ હું એમ કે મેરું અને મંદ્રાચળ પર્વતને ઉછાળું છું જેમ પેલો તમે બોલ ઉછાળીને રમો છો ને આમ કરીને તો જો કેટલું અભિમાન છે રાવણને એ શું કહે છે જનક રાજાને કે હું તો રમવાના દાડાની જેમ મેરું અને મંદ્રાચળ પર્વતને એમ કે ઉછાળું નેક્સ્ટ પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર જો શું કહે છે અહીંયા રાવણ પલક એટલે ક્ષણવાર નિર્ધાર એટલે કે નક્કી અથવા તો ચોક્કસ નક્કી અથવા તો ચોક્કસ શબ્દાર્થ બધું લખતું જવાનું છે જે હું પણ લખાવો અહીંયા પણ લખાયા છે જોડે જોડે લખતું જવાનું છે ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર જો આ લાઈનમાં રાવણ શું કહે છે પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર જો આંખના પલકારામાં હું પૃથ્વીને પણ અચૂકપણે ઊંધી કરી નાખું છું જો રાજા જે રાવણ જે છે એ જનક રાજાને શું કહે છે કે હું તો આંખના પલકારામાં આખી પૃથ્વીને પણ એમ કે અચૂકપણે એમ કે ઊંધી ચકતી એમ કે કરી નાખું છું બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષના શાબર શું કહે છે અહીંયા જો બ્રહ્માંડ ચાક ચડાવવું એટલે કે ગોળ ગોળ ફેરવું ધનુષ હોય એને ચાક ચડાવવાની હોય દોરી હોય બરાબર એને આમાં ટાઈટ એકદમ બાંધીને ગોળ ગોળ કરવાની હોય એટલે એ ચાક ચડાવવાની હોય તો એ ધનુષના શાભાર એટલે કે ભાર એટલે કે અહીંયા શું કહે છે વિશાળ બોજ કહે છે અહીંયા રાવણ રાજા જે છે એટલે કજનક રાજાને કહે છે કે સરક કહેવાય ને કે એક આખું આખા બ્રહ્માંડને જો શું કહે છે કે આખા બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવું તો પછી આ ધનુષ તો એની પાછળ એમ કે એની આગળ શું એમ કે એની વિષાદ છે ને ધનુષ એની આગળ એમ કે શું વિષાદ એમ કે આ તો કે હું તો એને પણ એમ કે ગોળ ગોળ ફેરવું છું તો ધનુષની તો શું વિષાદ છે હું તો આરામથી એમ કે એને ઉચકી પણ શકીશ અને ચાક પણ એમ કે ચડાવીને એમ કે ચડાવી ચૂકીશ નેક્સ્ટ કે એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય જો શું કહે છે કે એમ ઘણા બધા વચન બોલીને રાજા રાવણ ત્યાં આગળ ઊભો થયો હવે ત્યાંથી રાજા રાવણ પોતાના સિંહાસન પરથી ઊભો થયો વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણી તે જાય વસ્ત્રાભૂષણ એટલે કે વસ્ત્રો અને ઘરેણાં સંભાળીને એટલે કે વ્યવસ્થિત કરીને ભણી એટલે કે એ તરફ ભણી એટલે કે એ તરફ રાવણ એમ કે જાય છે તો અહીંયા આ લાઈનમાં શું કહે છે જો કે પોતાના વસ્ત્રો તેમજ ઘરેણા જે પહેર્યા છે ને રાજા રાવણે એ બધા જ વ્યવસ્થિત એ કરે છે અને એ વ્યવસ્થિત કરીને ધનુષ્ય તરફ એમ કે જાય છે ત્યારે સીતાને ચિંતા થઈ જ્યારે રાવણ રાજા પોતાના સિંહાસન પરથી જ્યારે ઊભા થાય છે ધનુષ ઉપાડવા માટે ત્યારે સીતા માતાને તરત જ ત્યાંની ચિંતા થઈ જે રાવણ કરશે કામ જો ત્યારે સીતાને ચિંતા થઈ કે રાવણ આ કામ કરી લેશે રાવણ એમ કે આ કામ કરી લેશે ધનુષ્ય ઉપાડવાનું બરાબર જુઓ સીતા માતાને પણ અહીંયા ટેન્શન થવા લાગ્યું કેમકે સીતા માતા મનથી પહેલાં વરી ચૂકેલા જ હતા અને રામ ભગવાનને
બરાબર પણ સ્વયંવર તો સેના કારણે રચ્યો હતો કારણ કે બીજા કોઈ જાણતું જ ન હતું પણ ભગવાનની જે એક રચના કહેવાય ને એ રીતે બરાબર તો અહીંયા સુધી આપણે આ જોઈએ નેક્સ્ટ પદ્ય જે આ કાવ્યનું જે આગળનું જે ભાગ છે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું પણ ખાસ ધ્યાન રાખવાનું ચેપ્ટર આખે આખું સમજી જવાનું વાંચી પણ જવાનું આખું કાવ્ય તો જ તમને આ પ્રસંગ રીતે